જય ખટકાળા તે દિન આંસુ ભીનારે હરિના લોચનિયા મેં દીઠા. રમવાની ઉંમરે વધારે પડતો ભણતરનો બોજો અણસમજુ મા બાપો બાળક ઉપર નાખી દે છે. અઢી કે ત્રણ વર્ષનું બાળક થાય કે તેને જુનિયર કેજી કે સિનિયર કેજીમાં મૂકવાની ઘેલછા જાગે છે. વિદ્યાર્થી શાળાએ જવાનો ઇન્કાર કરે, શાળાએ જતા ડરે, ત્યારે આપણે ઘણીવાર તેને મારથી નવાજીએ છીએ. તે બરાબર ના કહેવાય. આપણે બાળકોની ઈચ્છાઓ અને આકાંક્ષાઓને સમજીને તેમની સાથે પ્રેમમય અને નિર્વ્યાજપૂર્ણ વ્યવહાર દાખવવો જોઈએ. શહેરી વિસ્તારોમાં તો ફરજિયાત બૂટ મોજાના ભારથી માંડીને પાઠ્યપુસ્તકો, સ્વાધ્યાય પોથીઓ, નોટબુકો, કંપાસ બોક્સ, અન્ય સાહિત્યથી માંડીને વોટર બેગ અને લંચ બોક્સથી બાળકોના દફતરો ઠસોઠસ ભરેલા જોવા મળે છે. બાળકો પોતાની પીઠ ઉપર એટલો ભાર ઉઠાવી ચાલે છે કે આપણી અનુકંપાની લાગણીઓ પ્રસર્યા વગર રહી શકતી નથી. શાળા પ્રવેશોત્સવ વખતે આપણે બાળ રાજાને મુગટ પહેરાવી તેના ગૌરવ અને અસ્તિત્વનો અવસર ઉજવીએ છીએ. બાળકોના હાથમાં બેનર અને હોર્ડિંગ્સ આપીએ છીએ. મને ડરાવોમાં, મને ધમકાવોમાં, મને ગીતો ગૌરાવો, મને વાર્તાઓ કહો, ડોનેશન લેવાય ના, ડોનેશન દેવાય ના, આ અને આવા અનેક સૂત્રો તે વખતે રેલીમાં બાળકો કહેતા હોય છે. સાચા અર્થમાં બાળકોના આ આત્માનો લાગણીસભર અવાજ આપણે ઝીલવાની જરૂર છે. ગીજુભાઈએ આપેલા બાળ કેળવણીના સિદ્ધાંતોને અનેક વખત આપણે વાગોળવાની જરૂરિયાત ઉભી થઈ જાય. આજે વાલીઓ 24 કલાકમાંથી 18 કલાક બાળકોને ગૌહણ પટ્ટી કરાવે, શિક્ષકો રીતસર માહિતીનો ઢગ ખડકી બાળકને પરીક્ષારૂપી યમદૂતના હાથમાં સોંપી દે છે. બોજારૂપ ગુરુ કૈયાના ઢગલા નીચે બાળક ગુંગળાઈ ઉઠે. આ સઘળું બાળ અધિકારો સામે આપણા સૌના માટે વિચાર પ્રેરક બાબત છે. બાળ અધિકારોને લગતી કલમ નંબર 13 છે, સ્વાતંત્ર્યના અભિવ્યક્તિનો અધિકાર. જો શિક્ષક હંમેશા વર્ગખંડમાં બોલ્યા કરે, પોતાની માન્યતા બાળક ઉપર લાદે, તો તે નરી ક્રૂરતા છે. બાળક વિચારશૂન્ય બની જાય છે. ખીલેલા ફૂલ, ફૂદકતા પતંગિયા, રંગબેરંગી મેઘધનુષ્ય, આ બધું જોઈને બાળકના મનમાં પ્રશ્નો સળવળે. તેને વાચા આપવાનું, તેને તૃપ્તિ બક્ષવાનું કામ આપણે જ કરવાનું છે. ઘણા વિકસિત દેશોમાં વિદ્યાર્થીઓ શાળામાં રિવોલ્વર લઈને જાય છે. તે પાશ્ચાત્ય સંસ્કૃતિ નહીં પણ વિકૃતિ છે. આ જ્યારે વિદ્યાર્થીઓ ઘણા વિકસિત દેશોમાં શિક્ષણ સામે જેહાદ જગાવે છે, શાળાનું ફર્નિચર તોડી નાખે છે, દિવાલો તોડી નાખે છે. મુંબઈ એક્ટ મુજબ ધોરણ 1 અને 2 માં હોમવર્ક બિલકુલ નહીં, ધોરણ 3 થી 5 માં 1/2 કલાક અને ધોરણ 6 અને 7 માં 1 કલાકનું હોમવર્ક આપવું જોઈએ, જે પણ પ્રોડક્ટિવ સ્વરૂપનું હોવું જોઈએ, લેબર સ્વરૂપનું નહીં. વધારે પડતું ગૃહ કાર્ય શાળામાં અપાય છે, તે બાળ સતામણી નહીં તો બીજું શું છે? જે શિક્ષક સ્કૂલવર્ક કરી શકતો નથી તે હોમવર્ક આપીને પોતાની જાતને વહેંચે છે. તે વિદ્યાર્થીને એટલું બધું ગૃહ કાર્ય આપે છે કે વિદ્યાર્થી ત્રાસ અનુભવે છે. એ હોમવર્ક કરવામાં નથી વિદ્યાર્થીનું મગજ દોડાવવાનું હતું કે નથી તેમાં તેનું દિલ હતું, માત્ર અને માત્ર હોય છે હાથ ચલાવવાનું, જે વિદ્યાર્થીને ગાઈડના વપરાશ તરફ દોરી જાય છે, જેના પર આપણે સતત પ્રતિબંધ મૂક્યો છે. ગાઈડના વપરાશ ઉપર આપણે સખત પ્રતિબંધ મૂક્યો છે. જે શિક્ષક સ્કૂલમાં એક વિદ્યાર્થીનો ગાઈડ બની શકતો નથી તે વિદ્યાર્થીને ગાઈડ વાપરવાનું શીખવે છે. જો માર્ગદર્શક જ માર્ગ ભૂલે તો? આજે દુનિયા ઝડપથી ગતિ કરી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓને શોર્ટબટ સ્વીટની જેમ જીવન ઘડતરના પુસ્તકો તેમજ વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો થાય તેવા પુસ્તકોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીનો વિકાસ સાધવો જોઈએ. તેને ટીવી ચેનલોની હારમાળામાંથી દૂર રાખવા જોઈએ અને દફતરનો ભાર ઓછો કરી તેને ભાર વિનાના ભણતર તરફ આગળ પુણ્ય કાર્ય આપણે જ કરવું પડશે. નહીંતર બાળકો જ આપણને કહેશે કે હું હમાલ છું, ચોપડીઓથી ઠસોઠસ ભરેલો, થેલો ઉપાડીને શાળાએ જતો, સૌ કોઈ જાણે છે પણ કોઈ હાથ દેતું નથી, વડીલો અંધ છે અને કોઈ દયાળુ નથી. બાળ અધિકારોનું રક્ષણ કરવું એ આપણું કર્મ છે અને બાળકોના મુખ પરનું હાસ્ય હંમેશા બની રહે એ જ આપણું કર્તવ્ય છે. માટે તે માટે સૌને પ્રભુ વંદના.